મિત્રો આજે આપણે જે કવિતા ભણવા જઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 10 પોયમ 1 માય સોંગ બહુ અદ્ભુત કવિતા છે એના રચિતા છે રવીન્દ્રનાથ ટાગોર જે નોબેલ પ્રાઈઝ વિજેતા છે અને મિત્રો આ કવિતાની અંદર રવીન્દ્રનાથ ટાગોર દ્વારા એક બહુ અદ્ભુત વ્યક્તિ અને સંબંધની વાત કરવામાં આવી છે જે પેરેન્ટ્સ માતા-પિતા અને બાળક વચ્ચે અને માતા અને બાળક વચ્ચેની વાત કરવામાં આવી છે અને પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે બોર્ડની પરીક્ષા માટે ખાસ કરીને આ કવિતા ભણતા પહેલા આપણને પેલી બોટાદ કરની પંક્તિ યાદ આવે કે મીઠા મધુને મીઠા મેહુ લારે લોલ એઠી રે મીઠી મોરી માત જો જનની જોડ સખી નઈ જડે રેલો લોલ જનની જણ તો ભગત જણ જે કાદાતા કા તો સુર નઈ તો રે જે વાંચડી તારો મત ગુમાવી સુર એવી અદ્ભુત રચના છે આ માય સોંગ બહુ સરસ એવી કવિતા છે આપણે એને જોઈએ લેટ અસ સી નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દરેક ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આપણે આગળ જેમ ચર્ચા કરીએ એમ બહુ સરસ એવી પોયમ છે અને ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે જેના રચિતા છે રવિન્દ્રનાથ ટેગોર જેને નોબેલ પ્રાઇઝ વિજેતા પ્રાપ્ત કરેલ છે જનગણમનની પણ એમણે રચના કરી છે અને આ મિત્રો ખાસ કરીને આ બાળકને અનુલક્ષીને પોતાના પેરેન્ટ્સ પોતાની માતા દ્વારા પોતાના બાળકને અનુલક્ષીને આ કવિતાની રચના કરવામાં આવી છે એવા સંદર્ભમાં બહુ અદ્ભુત રચના છે આપણે જાણીએ છીએ કે આ વિશ્વની અંદર આપણે કોઈપણ ખૂણે જઈએ કે ક્યાં પણ જઈએ પરંતુ માતાનો જે પ્રેમ છે પિતાનો પ્રેમ છે પેરેન્ટ્સનો પ્રેમ એ ક્યાંય બીજેથી ન મળે અને એવી જ આ વાત આની અંદર આ કવિતાની અંદર કરવામાં આવી છે કે એક માનો પ્રેમ પોતાના બાળક પ્રત્યે કઈ રીતે આ કવિતાની અંદર રેડિયો છે અથવા તો જણાવ્યો છે બહુ અદ્ભુત રચના છે મિત્રો આ વાંચીને સાંભળીને પણ આપણને સમજણ પડશે સાથે સાથે આ વિડીયોની અંદર આપણે એ પણ ચર્ચા કરશું કે બોર્ડની પરીક્ષામાંથી અથવા તો બોર્ડની પરીક્ષાની અંદર કઈ રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે ઇમ્પોર્ટન્ટ સ્ટેન્જ આ કયો છે સો લેટસ બિગેન બટ બિફોર ઇટ મિત્રો જો અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ ફોર ધ મોર વિડીયોઝ જો અમારો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં સો હિર વી ગો ફોર ધ સ્ટાન્ડર્ડ ટેન પોયમ વન માય સોંગ મિત્રો પહેલી જ જે લાઇન છે એની અંદર કવિ લખે છે માતા અને અનુલક્ષીને પોતાના બાળક માટે ધીસ સોંગ ઓફ માઇન વીલ વાઈન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ ધીઝ એટલે આ સોંગ એટલે ગીત ઓફ માઇન માઇન એટલે કે મારું will વાઈન્ડ wind એટલે કે વીંટળાય જશે ઇટ્સ એટલે કે તેનું મ્યુઝિક એટલે સંગીત મારા આ ગીતનું સંગીત છે એ વીંટળાઈ જશે અરાઉન્ડ અરાઉન્ડ એટલે આસપાસ યુ એટલે તારી મારા આ ગીતનું જે સંગીત છે એ મારા બાળક એ તારી આસપાસ વીઠળાય જશે માય ચાઇલ્ડ એટલે મારા બાળક લાઈક ધ ફોન્ડ ઓફ આર્મ્સ ઓફ લવ લાઈક એટલે કે ના જેવું ધ ફોન્ડ ફોન્ડ એટલે મિત્રો થાય છે કે હેત ભર્યા અથવા તો જે ખુલ્લા હાથ હોય છે જ્યારે કોઈ માતા પોતાના બાળકને ગળે લાગે છે એના સંદર્ભમાં અહીંયા કહ્યું છે લાયક એટલે ના જેવું ફોન્ડ એટલે કે હેત ભર્યા આર્મ્સ એટલે કે હાથ ઓફ લવ એટલે પ્રેમના પ્રેમ ભર્યા હાથ જ્યારે જેમ તને હું ગળે લાગું છું એવી જ રીતે મારા ગીતનું સંગીત છે એ તને વીંટળશે અથવા તો તને બાથમાં લેશે અથવા તો તને ગળે લાગશે અહીંયા બાળકના સંદર્ભમાં કહે છે આ સોંગમાં એના પછી નેક્સ્ટ લાઇન છે ધીસ સોંગ ઓફ માઇન વીલ ટચ યોર ફોરહેડ લાઈક અ કીસ ઓફ બ્લેસિંગ ધીઝ એટલે આ સોંગ એટલે ગીત ઓફ માઇન એટલે મારું આ જે મારું ગીત છે વિલ ટચ ટચ એટલે સ્પર્શ કરશે યોર એટલે તારા ફોરહેડ એટલે કે કપાળને લાઈક એટલે ના જેમ કીસ ઓફ બ્લેસિંગ કિસ એટલે ચુંબન ઓફ એટલે નું બ્લેસિંગ એટલે આશીર્વાદનું મારું આ ગીત છે એ તારા કપાળને એવી રીતે સ્પર્શ કરશે જાણે કે હું તને આશીર્વાદ આપતો હોઉં આ માતા પિતાના સંદર્ભમાં છે અથવા તો માતાના સંદર્ભમાં કે જાણે હું તને આશીર્વાદ આપતી હોઉં એવું આ મારું ગીત છે એ તને તારા ફોરહેડમાં કપાળમાં ચુંબન કરશે અને તને આશીર્વાદ આપશે વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યુ યોર સાઈડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર વેન એટલે જ્યારે યુ એટલે તું અલોન એટલે એકલો જ્યારે તું એકલો હોય હે મારા બાળક ઇટ વિલ ઇટ એટલે તે અહીંયા ઇટ એટલે આ ગીતના સંદર્ભમાં લીધું છે મિત્રો પરીક્ષામાં પૂછાઈ શકે છે ઇટ વિલ સીટ એટલે કે બેસશે એ ગીત બેસશે બાય યોર સાઈડ યોર એટલે તારી સાઈડ એટલે બાજુમાં જ્યારે તું એકલો હોઈશ ત્યારે આ મારું ગીત તારી બાજુમાં બેસશે એન્ડ વિસ્પર ઇન યોર આઈસ ઇયર વિસ્પર એટલે કાનમાં ધીમેથી બોલવું ગણગણવું એનો સમાનાર્થી શબ્દ થાય છે ઇંગ્લિશમાં ટુ મરમર ઇન યોર ઇયર યોર એટલે તારા ઇયર એટલે કાનની અંદર કે જ્યારે તું એકલો અનુભવ તો હોઈશ અથવા તો એકલો હોઈશ ત્યારે આ મારું ગીત છે તારામાં ગુણ ગણગુણાવશે તને યાદ કરાવશે અથવા તને એવો અનુભવ થશે વેન યુ આર ઇન ધ ક્રાઉડ વેન એટલે જ્યારે યુ એટલે તું ઇન એટલે મા ક્રાઉડ એટલે ટોળું જ્યારે તું લોકોના ટોળામાં હઈશ ઇટ વિલ ફેન્સ યુ અબાઉ અબાઉટ વિથ અલુફનેસ મિત્રો આ શબ્દ થોડો અલગ છે અલોફનેસ બરાબર યાદ રાખજો જ્યારે તું ટોળામાં આવીશ લોકોના ઈટ એટલે તે એટલે કે ગીત વિલ ફેન્સ ફેન્સ એટલે મિત્રો અહીંયા સંદર્ભમાં થાય છે આમ તો વાડ કહેવાય છે પરંતુ અહીંયા આ ગીતના સંદર્ભમાં કવિના લેખકના સંદર્ભમાં થાય છે ફેન્સ મીન્સ ટુ પ્રોટેક્ટ રક્ષણ કરું માતા કહે છે પોતાના બાળકને કે જ્યારે તું ટોળાની અંદર રહીશ ત્યારે હે બાળક મારું ગીત છે વિલ પ્રો ફેન્સ યુ એટલે કે તને પ્રોટેક્ટ કરશે તારું રક્ષણ કરશે યુ એટલે તારું અબાઉટ વિથ અલુફનેસ અલુફનેસ એટલે અલગ પાડીને તને અતડું રાખીને અગળા રાખીને આ ટોળામાંથી અગળા રાખીને તને મારું ગીત છે એ તારું રક્ષણ કરશે એના પછી નેક્સ્ટ શું કહે છે માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ઓફ યોર ડ્રીમ્સ માય સોંગ મારું આ પ્રેમાળ ગીત છે વિલ બી એટલે કે બનશે લાઇક એટલે ના જેવું પેર પેર એટલે જોડ ઓફ વિંગ્સ એટલે પાંખો મારું આ ગીત સેના જેવું બનશે મિત્રો પેર ઓફ વિંગ્સ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે આ કે ભાઈ શેની સાથે સરખાવવામાં આવ્યું છે આ ગીતને ધ પેર ઓફ વિંગ્સ પાંખોની જોડ સાથે સરખાવવામાં આવ્યું છે કે મારું આ ગીત છે એ પાંખોની જોડ બનશે ટુ યોર ડ્રીમ્સ યોર એટલે તારા ડ્રીમ્સ એટલે સપનાઓ તારા સપનાઓ માટે આ મારું ગીત છે એક પાંખો સમાન બનશે પાંખોની જોડ સમાન બનશે એના પછી નેક્સ્ટ કહે છે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્લ્ડ ઓફ અનોન મિત્રો આ શબ્દ આ લાઇન છે થોડી સમજવી અઘરી પણ છે અને સારી પણ છે પરીક્ષા માટે પણ ઇટ એટલે તે વિલ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટ એટલે મિત્રો આમ તો થાય છે કે ટ્રાન્સપોર્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એટલે કે તને લઈ જશે અહીંયા એવા સંદર્ભમાં લેશે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ યોર એટલે તારા હાર્ટ એટલે હૃદયને આ ગીત છે એ તને લઈ જશે ટુ ધ વર્લ્ડઝ વર્જ એટલે મિત્રો થાય છે સીમા છેડો કાંઠો એવા સંદર્ભમાં થાય છે વેરી ક્લોઝ નજીક જ કોઈ પણ વસ્તુની નજીક જ ધ અનનોન અનનોન એટલે અજ્ઞાત અજાણ્યું મારું આ ગીત છે એ તને તારા હૃદયને લઈ જશે કોઈક એવી અજ્ઞાત સીમા સુધી એવા અજ્ઞાત અનુભવ સુધી વેરી ક્લોઝ ટુ એક્સપિરિયન્સ એવી એવી અજ્ઞાત જગ્યા ઉપર લઈ જશે અથવા તો એવી અજ્ઞાત સીમા ઉપર લઈ જશે અનુભવ કરાવવા માટે એના પછી નેક્સ્ટ શું કહે છે સી ઇટ will બી લાઇક ધ faithful સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ ઇટ એટલે ગીત will બી એટલે બનશે લાઇક એટલે ના જીવ મારું આ ગીત બનશે ધ ફેથફુલ સ્ટાર ફેથફુલ એટલે વિશ્વાસુ સ્ટાર એટલે તારો મારું આ ગીત એક એવા વિશ્વાસુ તારા તરીકે બનશે ઓવરહેડ તારા માથા ઉપર તારા માથા ઉપર એક એવો તારો હશે મારા ગીત સમાન જે બનશે આ સ્ટાર ફેથફુલ સ્ટાર તરીકે વેન એટલે જ્યારે ડાર્ક નાઇટ અંધારી રાતમાં ઇન યોર એટલે કે ઇન ઓવર યોર રોડ તારા રોડ જ્યારે તું ચાલતો હોઈશ તારા રોડ ઉપર જ્યારે અંધારી રાત હશે ત્યારે એક વિશ્વાસુ તારો મારા ગીત જે છે એક વિશ્વાસુ તારા તરીકે તારા માથા ઉપર ચમકતો હશે એટલે કે તને રસ્તો બતાવશે કે જ્યારે તારા જીવનની અંદર તારા પાથની અંદર જ્યારે અંધકારમય છવાઈ જાય ત્યારે મારું ગીત છે એ તને એક ફેથફુલ સ્ટાર તરીકે મદદ કરશે એના પછી નેક્સ્ટ શું કહે છે લેટ સી માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ જો મિત્રો આ પણ શબ્દ સમજવો જરૂરી છે માય સોંગ એટલે કે મારું ગીત વિલ સીટ એટલે કે બેસશે ઇન એટલે મા પ્યુપિલ્સ અહીંયા વિદ્યાર્થીઓના સંદર્ભમાં નથી પરંતુ છે કીકીઓ આંખની જે કીકીઓ હોય છે એ મારું ગીત બેસશે ઇન ધ પ્યુપિલ્સ એટલે કે કિકીઓ ઓફ યોર એટલે તારી આઈસ એટલે આંખની તારા આંખની કીકીમાં બેસશે મારું આ ગીત એન્ડ અને વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ વિલ કેરી કેરી એટલે લઈ જશે યોર એટલે તારી સાઇટ એટલે કે દ્રષ્ટિને તારી નજરને ઇનટુ એટલે ની અંદર માં હાર્ટ ઓફ થિંગ્સ હાર્ટ એટલે હાર્ડ ઓફ થિંગ્સ એટલે વસ્તુઓ કોઈપણ વસ્તુની હાર્જ સુધી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના હાર્જ સુધી તને મારું ગીત છે લઈ જશે તારી દ્રષ્ટિને લઈ જશે નહીં કે ઉપરછલી દ્રષ્ટિથી તને સમજણ પડે પરંતુ એ વ્યક્તિ અથવા તો વસ્તુ અંદરથી શું છે એ તને મારું ગીત છે એના દ્રષ્ટિ સુધી તને લઈ જશે એમાં મદદ કરશે એવું અહીંયા બાળકને કહે છે આ ગીત દ્વારા પોતાની માતા એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ધ ડેટ મિસ્ત્રો આ લાસ્ટ લાઇન છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એઝ વી નો આપણે જાણીએ છીએ કે જેમ કીધું એમ કે જનનીની જોડ સખી નહીં જડેરે લોલ કે માતા પિતાની અથવા તો માતાની જે રૂપ છે આ પૃથ્વી ઉપર એનું સ્થાન કોઈ ન લઈ શકે એ આ છેલ્લી લીટી છે એ એક લાગણી છે ભાવ છે પોતાના બાળક પ્રત્યેનું એ છેલ્લી લીટીમાં દર્શાવવામાં આવ્યો છે કે એન્ડ એટલે અને વેન એટલે જ્યારે માય એટલે મારો વોઇસ એટલે અવાજ ઇઝ સાયલેન્ટ શાંત થઈ જશે ઇન ધ ડેથ એટલે કે મૃત્યુ સંયમમાં અહીંયા કહે છે બાળકને કે જ્યારે હું મૃત્યુ પામીશ એટલે કે મારો અવાજ છે તારી સુધી નહીં પહોંચી શકે અથવા તો હું તું મને નહીં જોઈ શક તું મને નહીં સાંભળી શક ત્યારે શું કહે છે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ માય સોંગ મારું આ ગીત છે વિલ સ્પીક એટલે બોલશે ઇન એટલે માય યોર એટલે તારા લિવિંગ હાર્ટ લિવિંગ એટલે જીવંત હાર્ટ એટલે હૃદય તારા હૃદયની અંદર આ મારું ગીત છે એ ધબકતું રહેશે એ બોલતું રહેશે અને તને મારી યાદ કરાવતું રહેશે તને મારી મારી હાજરી કરાવતું રહેશે એવું આ કવિતાની અંદર કહે છે મિત્રો જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે બહુ સરસ એવી કવિતા છે ખાસ કરીને અહીંયા પરીક્ષાની અંદર અને નીચે કોમ્પ્રિયન્સનમાં પણ આપે છે કે વિચ વર્ડ ઇન ધ પોએમ મીન્સ ટુ મરમર ઓર ટુ સ્પીક સોફ્ટલી તો અહીંયા વિસ્પર પણ આવી શકે છે બરોબર આ જે છે શબ્દ બરોબર એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એના પછી અહીંયા જે નીચે અહીંયા પૂછાયો છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે ફાઇન્ડ આઉટ ધ સિનોમિયમ્સ વર્ડ્સ ઓફ વિઝન એન્ડ લોનલીનેસ બરોબર વિઝન માટે સાઇટ આવશે લોનલી લોનલી માટે અલુફનેસ આવશે જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્ટેન્જામાંથી એની ચર્ચા કરવામાં આવે છે મિત્રો ત્યારબાદ આપણે એક અલગથી વિડીયો બનાવીશું જે બોર્ડની પ પરીક્ષાને અનુલક્ષીને હશે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સરનો એ પણ તમને મદદ કરશે આપણે પહેલા સ્ટેન્જામાં જોઈએ તો પહેલા સ્ટેન્જામાંથી પૂછાઈ શકે છે વુમ ડઝ ધ પોઈટ એડ્રેસ બરાબર આ કવિતાની અંદર આ ગીતની અંદર કવિ કોને સંબોધે છે ધ પોએટ એડ્રેસ ટુ હિઝ ચાઇલ્ડ એ પોતાના બાળકને સંદર્ભ કરીને આ કવિતાની રચના કરવામાં આવી છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એના સંદર્ભમાં અથવા તો જે આ અઘરા શબ્દો છે બરાબર ફોર એક્ઝામ્પલ અહીંયા વાત કરવામાં આવી કે એક વિસ્પર છે અલોફનેસ છે વર્જ બરોબર એના પછી છે પ્યુપિલ્સ બરોબર ટ્રાન્સપોર્ટ આવા અઘરા શબ્દોના પણ સિનોમિયમ વર્ડ્સ પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર અન્ય જેમ વાત કરીએ મિત્રો કે મિત્રો અલગથી આપણે ક્વેશ્ચન આન્સરનો વિડીયો અલગથી બનાવીશું એટલા માટે જેથી કરીને તમને દરેક પ્રશ્નોના જવાબ છે સારી રીતે સમજાય અને પરીક્ષા માટે તૈયારી કરવામાં પણ રહે મિત્રો ત્રણથી બેથી ત્રણ માર્ક્સનો પૂછાઈ શકે છે કવિતામાંથી બોર્ડની પરીક્ષાની અંદર એટલા માટે ઘણી જ ઉપયોગી છે સો આઈ હોપ કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને હજી પણ જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ઇટ થેન્ક યુ સો મચ